ઉત્તર ગુજરાતના મેઘ તાંડવ અને સર્જાયેલી ભારે તારાજી વચ્ચે હજુ 48 કલાક ભારે વરસાદની આગાહી છે. આ વચ્ચે ગુજરાતના 203 ડેમોમાં પાણીની આવક તો વધી જ છે, સાથોસાથ 40 ડેમમાં હાઈ એલર્ટ કર્યા છે. ઉત્તર ગુજરાતમાં ભારે પૂર પ્રકોપથી 700 જેટલા એસટી વ્યવહાર બંધ કરાયા છે, તો લગભગ 70 જેટલી ટ્રેનો પણ રદ કરાઈ છે અથવા તો ડાયવર્ટ કરાઈ છે. ઉત્તર ગુજરાતના ભારે વરસાદથી અમદાવાદથી માત્ર ઉત્તર ગુજરાતનો વ્યવહાર જ ખોરવાઈ ગયો છે તેવું નથી, પણ રાજસ્થાનથી લઈને દિલ્હી સુધીનો રેલ વ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. રાજસ્થાનના ઉપરવાસથી આવતા ભારે પાણીના કારણે રેલવેના પાટાઓ અને નીચેની જમીન પણ ધોવાઈ ગઈ છે. પાટણ, દાંતીવાડા, ધાનેરામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી વહી રહ્યા છે. સોમવારે સાંજે પવનના ભારે સુસવાટા વચ્ચે રેસ્ક્યુમાં ખલેલ પડી હતી અને રાહત બચાવ કાર્ય શક્ય ના બનતા હેલિકોપ્ટર પાછું ફર્યું હતું. ઉત્તર ગુજરાતના માજુમ, મેશવો, સરસ્વતી, વાત્રક નદીઓમાં ઘોડાપૂર જોવા મળતા સમી સાંજે તો બિહામણા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે. પરિણામે લોકો ફફડી રહ્યા છે. બીજી બાજુ અરવલ્લી જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠા, ધાનેરામાં જ પૂરના પ્રકોપથી અત્યાર સુધી 9 મોત થઈ ચૂક્યા છે. સ્થિતિ એ છે કે પૂરના પાણીમાં વહી ગયેલા લોકોના મૃતદેહ રજડી રહેલા જોવા મળી રહ્યા છે. બનાસકાંઠા ધાનેરાના રેલવે ટ્રેક પરથી તણાયેલા હતભાગીઓના 3 મૃતદેહ મળી આવ્યા છે. કહેવાય છે કે દાંતીવાડા ડેમ અગાઉ પણ તારાજી સર્જી ચૂક્યું છે.